આપણે આ રેશનલ એક્સપ્રેશન એટલે કે સમ્ય પદાવલીનું બીજ ગણિતના રીતે સાદું રૂપ આપીશું અહીં x ની કેટલી કિંમત આ પદને અવ્યાખ્યાયિત કરશે આથી તે કિંમતને ધ્યાનમાં રાખીને આપણે આનું સાદું આપીશું સૌપ્રથમ આપણે x ની કિંમત શોધીએ તો x 0 લેતા જો આપણે x 0 લઈએ તો 14 0 0 થઈ જાય અને કોઈ પણ પદને 0 વડે ભાગવાથી તે અવ્યાખ્યાયિત થઈ જાય આપણે અહીં કન્સ્ટ્રેન્ટ એટલે કે શરત લખવી પડશે

આપણને ટુ એક્સ મળે પ્લસ સેવન એક્સને સેવન એક્સ વડે ડિવાઈડ કરતા આપણને વન મળે ડિવાઈડ બાય ફોર્ટીન એક્સમાંથી સેવન એક્સને કોમન લઈએ તો સેવન એક્સ ઇન્ટુ ટુ મળે આપણે બીજ ગણિતની રીતે ઉકેલતા હોવાના કારણે અહીં આપણે શરત લખવી પડશે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અહીં ન્યુમિરેટર અને ડિનોમિનેટરમાં સેવન એક્સ છે આથી આ કેન્સલ થઈ જશે અને આના બરાબર ટુ એક્સ પ્લસ વન ડિવાઈડ બાય ટુ મળે હવે આ પદ એક્સની દરેક કિંમત આગળ વ્યાખ્યાયિત છે આ પદને આપણા ઓરિજિનલ એક્સપ્રેશનના આ એક્સપ્રેશનને ઓરિજિનલ એક્સપ્રેશનના સમાન બનાવવા માટે આપણે શરત લખવી પડશે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો જો તમે કોઈ ફંક્શન એટલે કે વિધેયને આ રીતે વ્યાખ્યાયિત કરો અને તેના ડોમેન એટલે કે પ્રદેશમાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય તો આ રીતે શકો જો આ ફંક્શન એક્સ ઇક્વલ ટુ ઝીરો ટુ ઝીરો આપણને આ પદને બીજી રીતે લખવું હોય તો આપણે દરેક પદને બે વડે ભાગીએ તો આપણને એક્સ પ્લસ વન બાય ટુ જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો મળે હવે આપણે તે જ રીતનો આ વધુ એક દાખલો ઉકેલી સૌ પ્રથમ ની કઈ કિંમત આગળ આ પદ અવ્યાખ્યાય છે તે શોધીએ અને તે શોધવા માટે આપણે આ માટેર વડે ભાગી શકાય આથી આપણે સેવન્ટીન ઝેડ સ્કવેરને કોમન લઈએ તો બ્રેકેટમાં સેવન્ટીન ઝેડ માંથી સેવન્ટીન ઝેડ ને કોમન લેતા આપણને ઝેડ મળે પ્લસ સેવન્ટીન ઝેડ સ્ક્વેરમાંથી સેવન્ટીન ઝેડ કોમન લેતા આપણને વન મળે ડિવાઈડ બાય ડિનોમિનેટર એટલે કે છેદમાંથી સેવન્ટીન ને સ્ક્વેરને કોમન લઈએ તો બ્રેકેટમાં થર્ટી ફોર ઝેડ ક્યુબમાંથી સેવન્ટીન ઝેડ કોમન લેતા આપણને ટુ ઝેડ મળે માઇનસ ફિફ્ટી વન ઝેડ સ્ક્વેરમાંથી સેવન્ટીન ઝેડ સ્ક્વેરને કોમન લેતા આપણને થ્રી મળે ન્યુમેરેટર એટલે કે અંશમાં અને ડિનોમિનેટર એટલે કે છેદમાં આપણને સેવન્ટીન ઝેડ સ્ક્વેર મળે છે પરંતુ જો ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો આ પદ અવ્યાખ્યાયિત થઈ જાય આથી આપણને કન્સ્ટ્રેન્ટ એટલે કે શરત લખવી પડશે જ્યાં ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે આ ટુ ઝેડ માઇનસ થ્રી ક્યારે ઝીરો થઈ શકે તે જોઈએ આથી ટુ ઝેડ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ માઇનસ થ્રીને દૂર કરવા માટે આપણે બંને બાજુ થ્રીને ઉમેરીએ તો ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી મળે હવે આ બેને દૂર કરવા માટે આપણે બંને બાજુ બે વડે ભાગીએ તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટુ મળે આથી ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ થ્રી બાય ટુ હોવું જોઈએ હવે આપણે આનું સાદુ રૂપ આપીએ તો આ સેવન્ટીન ઝેડ સ્ક્વેર કેન્સલ થઈ જશે અને આના બરાબર ઝેડ પ્લસ વન ડિવાઈડ બાય ટુ ઝેડ માઇનસ થ્રી મળે જ્યાં ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે આ ટુ ઝેડ માઇનસ થ્રી હજુ છેદમાં છે આથી તેની શરત આપણે લખવી પડશે જ્યાં ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ થ્રી બાય ટુ આથી આ રીતે આપણે આને ઉકેલી શકીએ અહીં આ પદ ઝેડ ઇઝ ટુ ઝીરો આગળ વ્યાખ્યાયિત છે પરંતુ આ પદ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આગળ વ્યાખ્યાયિત નથી આથી બંનેને સમાન બનાવવા માટે આપણે આ શરત લખવી જરૂરી છે